रोज दाहोद માં પ્રાંત અધિકારી ને આવેદન આપવામાં આવ્યું છે, જેનો ખાસ મુદ્દો એ છે કે નિમિષાબેન સુથાર જે આદિજાતિ મંત્રી બનેલ છે એમનું પદ રદ કરવાની આદિવાસી સમાજની માંગ છે, જેમાં ખાસ એના મુદ્દા કે એના જે પુરાવા છે એમાં એમના પિતા ગલાભાઈ મોતીભાઈ વાઘડિયા જેમને 2001 ની અંદર કે જે આદિવાસી ખોટા છે એ બાબતની રજૂઆત થઈ હતી એમાં વિશ્લેષણ સમિતિએ પંચમહાલ આદિજાતિ અધિકારીને તપાસમાં સોંપેલ એમાં એ આદિવાસી નથી તેના પુરાવા પણ આપેલા હતા અને ત્યાર પછી એ હિન્દુ ભીલ વાઘડિયા લખાવતા એમની પુત્રી નિમિષાબેન સુથાર જે હિન્દુ પટેલિયા લખાવેલ છે તો આમાં પિતા અને પુત્ર પુત્રીના રિલેશનમાં બંને પેટા જાતિઓ અલગ અલગ હોવાની જાણ થયેલ છે તેમજ સ્કૂલની અંદર પણ સ્કૂલના લિવિંગ સર્ટિફિકેટની અંદર પણ જે તે વખતની જે નોંધણી છે એ નોંધણી કરતા પણ ડુપ્લિકેટ એલસીની અંદર ખોટી રજૂઆત થયેલ છે તો આ તમામ પુરાવાને આધીન અમે સ્પષ્ટપણે આદિવાસી સમાજ માને છે કે નિમિષાબેન સુથાર જે બોગસ છે આદિજાતિનું પ્રમાણપત્ર પણ બોગસ લઈ અને વિધાનસભા જીતેલ અને આદિજાતિ મંત્રી તરીકેનું પદ મેળવેલ છે જે તદ્દન ખોટું છે અને આ બાબતે જો સરકાર આ અમારી રજૂઆતને સાંભળશે નહીં તો ટૂંક સમયની અંદર રસ્તા રોકોનું આંદોલન તેમજ દાહોદ બંધનું આંદોલન ગુજરાત રાજ્યના આબુથી ઉમરગામ સુધીના તમામ આદિવાસીઓ આ આંદોલન ઉગ્ર રીતે રહેશે અને ક્યારે પણ વિધાનસભાનો ઘેરાવ કરશે એનો સમય અને તારીખ ક્યારેય પણ આપશે નહીં અને અચાનક જ એનું રૂપ જે ભયંકર આવશે એનું પરિણામ સરકાર જાતે ભોગવવા માટે તૈયાર છે. જોહર કેતન બામણિયા આદિવાસી.